અને શું સમસ્યા છે અમે રતનપુર ગામના છે અને રતનપુર ગામની અંદર કર્નેટ અને રતનપુરને જોડતો બ્રિજ છે સંખેડા તાલુકાના અને ડભોઈ તાલુકાને જોડતો બ્રિજ છે આ રીતિ માફિયાઓ ખરા ને એ બ્રિજ સુધી ખોદતા ખોદ ત્યારે બ્રિજના પિલરો બી વીસ વીસ ફૂટ બહાર નીકળી ગયા છે બ્રિજના પિલરો નીકળ્યા છે આ પહેલાં પણ રજૂઆત ઘણી વાર રજૂઆત કરી સાહેબ પણ હવે કાર્યવાહી કરી હોય પોલીસ ફરિયાદ કરી હોય કલેક્ટરને નિવેદન આપ્યું હોય રાજ્ય સરકારમાં લેખિત આપી હોય છે એવું કઈ સાહેબ ખનીજ ખાતામાં વારંવાર અમે જોણ કરીએ મામલતદાર સાહેબ મેં ડબો કરેલી છે સુધરાઈ ખાતામાં માં કરેલી છે પણ આનો નિરાકરણ આવતું નથી એક જ કારણ છે મારી વાત કે ખનીજ ખાતા અને મામલતદાર સાહેબ ડભોઈ આ લોકોની મિલી ભગત છે એટલે એમને બ્રિજ પડી જવાનો તો પડી જવા જો પ્રજા હેરાન થવાની તો થાય આપણા ખિસ્સામાં રૂપિયા પડે છે એવી એવી રીતે બેહી રહ્યા છે અને ખનીજ ખાતાના ઇન્દ્રજી ડ્રાઈવર મુકેશભાઈ વસાવા આ લોકો ભાઈ ખુદ આજે પણ તઈ જોવામાં આવે તો તમને પૂરેપૂરું દેખાય આવશે કે કેટલું મોટું અને બ્રિજની નીચે પણ પિલ્લરો બહાર નીકળી ગયા છે પિલરો દેખાઈ રહ્યા છે જે રીતે પહેલાં કહ્યું કે ભાઈ પહેલાં તો લગ્ન હોય નહોતા થતા બ્રિજ થયો તો એક આશીર્વાદી રૂપ થયું પરંતુ આવે તો પિલરો નીકળવાની સ્થિતિ કરોડોના અબજો રૂપિયાના ગ્રાન્ટમાંથી પાસ થયેલો આ એક બ્રિજ જે પચ્ચીસ કિલોમીટર દૂર જઈને ડભો એક સિટીમાં જવાનું આ ગામડાના લોકોને એટલી હેરાનગીતી થતી હોય બ્રિજ બન્યા પછી અઢાર કિલોમીટર એક ડિસ્ટન્સ એ થતું હોય અને એમાં ત્યાં માફિયાઓ જે મામલતદાર સાહેબ હોય કે તલાટી સાહેબ હોય એના ખભા ઉપર હાથ હોય એવું લાગી રહ્યું છે મને એના માટે એ લોકો ચોરી બેફામ કરી રહ્યા છે એટલા માટે બ્રિજના પિલ્ડરોથી નીચે હમણાં મોતીભાઈ સાહેબે સરપંચે કીધું કે પ્રજાનું જે થવાનું હોય તે થાય પ્રજા મરવાની હોય તો મરે અમારા ખિસ્સા ભરાય છે એ લોકો ખિસ્સા ભરી રહ્યા છે જો આવેદનપત્ર અત્યારે કલેક્ટર સાહેબ જે જિલ્લાના વડા છે અને આખા ગામના લોકો સાથે અમે લોકો આપવાયા છે જો આવું નહીં થાય કે આનો કોઈ નિરાકરણ નહીં કરવામાં આવે મુકેશભાઈ ઇન્દ્રજીતભાઈ અને આ જે આ તપાસનો વિષય છે મામલતદાર ને તલાટી સાહેબનો એ તપાસના વિષયની અંદર એ પણ ચોર હોય તો એમને પણ ગુનો દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તો ગામના લોકોમાં જબરદસ્ત આક્રોશ છે કલેક્ટર કચેરી ઉપર ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો પહોંચ્યા છે ડભોઈના કર્ણેટ ગામના લોકોની માંગ છે કે આવા ખનન માફિયાઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કેમકે અવારનવાર ખનન માફિયાઓના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે નદીના તટ પાસે ખનન થઈ રહ્યું છે અને જ્યારે જ્યારે પણ નદીમાં પાણી વધે છે ત્યારે ત્યારે પાણી ખાડામાં જાય છે અને એના કારણે ઘણી વખત ગામના લોકોના જ ડૂબવાની ઘટનાઓ પણ વધી છે સતત આ રીતે ખનન માફિયાઓની સામે અવાજ લોકો ઉઠાવી રહ્યા છે પણ કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ પણ અત્યારે ગામના લોકોએ લગાવ્યો ગાંધીનગર જઈને આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે જો સ્થાનિક લેવલે તેમની માંગ સંતોષાઈ નહીં અથવા તો આવા ખનન માફિયાઓની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તો ગામના લોકોએ ગાંધીનગરમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે

કે આવા ખનન માફિયાઓ કે જે બેફામ બની રહ્યા છે તેમને કોઈની રોકટોક નથી કોઈનો ડર નથી આજ સુધી એવા કોઈ સમાચાર નથી આવ્યા કે કોઈ ખનન માફિયાની સામે કાર્યવાહી થઈ હોય તે જેલના સળિયા પાછળ હોય ખનન માફિયાઓ બેફામ ડમ્પરો ચલાવે છે ઘણી વખત અકસ્માતની પણ ઘટનાઓ બનતી હોય છે આટલી વખત આટલી ચેકપોસ્ટ આવે છે છતાં પણ આવા ખનન માફિયાઓને કેમ કોઈ રોકતું નથી જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે પણ ક્યારે કોઈ ખનન માફિયાની સામે ગુનો નોંધાયો હોય તેની ધરપકડ થઈ હોય તેની સામે કડક કાર્યવાહી થઈ હોય તેવી ઉદાહરણરૂપ કાર્યવાહી નથી થઈ જેને લઈને હવે ગામના લોકો રોષે ભરાયા છે કાગળ ઉપર નહીં પણ નક્કર કામગીરી કરો તેવી માંગ ગામના લોકોએ કરી છે અને માત્ર વડોદરા છોટાઉદેપુર નહીં અમરેલીમાં ખુદ સરપંચે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા